બહુ મોટી રકમ અને ટેકનિક દાની. તો જોઈએ, એક મુસાફર નવા શહેરમાં સ્ટેશન પરથી ઉતરી ટેક્સી કરે છે. સ્ટેશન થી રોડ પર આટલા કિલોમીટર દૂર છે. બે ભાર પાડું છું, ડાયવર્ઝનના લીધે ટેક્સી આટલા કિલોમીટર વધારે ચાલે છે અને લાગતો સમય 28 મિનિટ છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ એ કામ કરી બે ભાર પાડી, સરેરાશ ઝડપ અને બીજું સરેરાશ વેગ, પણ એનું મૂલ્ય દિશાનો ઉપયોગ નથી કરતું. તો આમાં એવું મીનિંગ હતું, યાદ કરો તો કાપેલ કુલ અંતર ભાગ્યા સમય. અહીંયા ટેક્સીએ ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપ્યું છે? 23 કિલોમીટર. 23 લખાય, કિલોમીટર છે બાજુ કિલોમીટર લખી દઈએ. હવે કેટલો સમય લે છે? 28 મિનિટ. તો 28 મિનિટ 28 લખાય ભાગ્યા કલાકમાં જવું હોય તો 60, છેદુ છેદ ઉપર કલાક એટલે જ. તો આપણને ભાગાકાર કરતા મળશે 49.3 કિલોમીટર પ્રતિ કલાક. આનો V1 એટલે કે ઝડપ. આ વસ્તુ અહીંયા રિપીટ, પણ થોડુંક ટ્વિસ્ટ. અહીંયા વેગ શબ્દ આવે છે એટલે કાપેલ સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો, સ્થાનાંતર એટલે કેટલું ડિસ્ટન્સ ઓરિજિનલ છે? તો ઓરિજિનલ ડિસ્ટન્સ 10 છે. તો 10 એઝ ઇટ ઇઝ. કેટલી મિનિટ છે? 28. 28 ભાગ્યા 60, 60 ઉપર કેલ્સિયમ ગણતરી કરો તો એ મળશે 21.26 કિલોમીટર પ્રતિ કલાક. આ આપણે V2 કહીએ. તો બંનેના જવાબ જોઈ એને પહેલા બોક્સ બનાવી દીધી અને પછી એના ઉપરથી સમજી. તો જુઓ, બંનેના મૂલ્યની વાત આપણે જસ્ટ કરીએ તો આનું મૂલ્ય વધારે આવે છે, કારણ કે આને અંતર વધારે કાપ્યું છે. જ્યારે આનું મૂલ્ય ઓછું છે, કારણ કે આ સ્થાનાંતર છે. ડન. તો હવે આમાં રકમ બદલીને તમને આપું છું. રકમ એટલી બદલું છું કે 28 ની જગ્યાએ 30 મિનિટ કરી દે તો જવાબ શું આવે? બરોબર છે. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 4.